વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો પાકિસ્તાનની જેલમાં બંધ 20 માછીમારોનો છુટકારો થશે. હવે પાકિસ્તાને 20 ભારતીય માછીમારોને મુક્ત કરવાનો નિર્ણય કર્યો છે. મુક્ત થનારા ભારતીય માછીમારો 24 તારીખે વાઘા બોર્ડર પર પહોંચશે. તો મુક્ત થનારા મોટા ભાગના માછીમારો ગુજરાતના છે. વર્ષોથી તેઓ પાકિસ્તાનની જેલમાં બંધ હતા. આ તમામ માછીમારોનો હવે છુટકારો થશે આખરે. અને મોટા ભાગના જે માછીમારો ગુજરાતમાં છે તેઓ તેમના વતને પરત આવશે. તેમના જે પરિવારવાળા છે તેમનામાં પણ ખુશીની લાગણી અત્યારે જોવા મળી રહી છે. તો વર્ષો પહેલા આ માછીમારોને પાકિસ્તાન જેલમાં બંધ કરવામાં આવ્યા હતા. આ માછીમારોનું અપહરણ થયું હતું ભારતીય જળસીમામાંથી અને તેમને પાકિસ્તાનની જેલમાં બંધ કરવામાં આવ્યા હતા. ત્યારે આખરે હવે પાકિસ્તાને આ માછીમારોને મુક્ત કરવાનો નિર્ણય કર્યો છે. મોરબીના થોરાળા ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. વીજ થાંભલાની સાથે અથડાઈને એક કાર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં બે પુરુષ અને એક મહિલાનું મોત નિપજ્યું છે. મોરબી પોલીસે મૃતકોના પરિવારજનોની શોધખોળ શરૂ કરી છે. ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલમાં ખસેડવામાં આવ્યા છે. તો અકસ્માતમાં બે પુરુષ અને એક મહિલાનું મોત નિપજ્યું છે. મોંઘવારીના આ જમાનામાં શું તમે વિચારી શકો કે ક્યાંય એક રૂપિયામાં દર્દીઓની સારવાર થતી હોય, પરંતુ બનાસકાંઠાના પાલનપુરમાં આવેલી ખાનગી દવાખાનામાં મળે છે એક રૂપિયામાં દવા. સેવાની સરવાણી કહો કે માનવતાની મહેક. છેલ્લા 48 વર્ષથી પાલનપુરના કમાલપુરમાં કમાલનું કામ થઈ રહ્યું છે. અહીંના એક ખાનગી દવાખાનામાં માત્ર એક રૂપિયામાં થઈ રહી છે દર્દીઓની સારવાર. મણિબેન ચેરિટેબલ ટ્રસ્ટ દવાખાનું સમગ્ર પાલનપુર શહેરમાં ચાર આનાના નામથી પ્રખ્યાત છે. ચાર આના એટલે કે માત્ર 25 પૈસા. વર્તમાન સમયમાં ચાર આના ચલણમાં ન હોવાથી એક રૂપિયામાં દર્દીઓને તપાસી એક દિવસની દવા અપાય છે. હાલમાં કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા સેંકડો ગરીબ દર્દીઓ અહીં ઈલાજ કરાવી સાજા થઈ રહ્યા છે. છેલ્લા 48 વર્ષથી આ દવાખાનું ચાલુ છે. અમે અહીંયા 25 વર્ષથી દવા લેવા આવો છો. પહેલા ચાર આનામાં ચાલતું હતું કેસ, હવે એક રૂપિયાનું ચાર્જ ચાલે છે. મારે જે વર્ષોથી જે દવા બચપનથી લગાને એ ચાલુ છે બરાબર ચારનાવાળા. તો અને પેલે જે જેમ કે અમે દવા લેતા ને તો તરત જ કે બહુ સારું થઈ જતું ને મારે બી અને મારા છોકરાને બી દવા અહીંયા જ ચાલે. લગભગ 48 વર્ષ પહેલા મુંબઈના ટ્રસ્ટી દ્વારા મણિબેન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આ દવાખાનું શરૂ કરવામાં આવ્યું હતું. માત્ર ચાર આના એટલે કે 25 પૈસામાં જ આ વિસ્તારના ગરીબ લોકોને આરોગ્ય સેવા પૂરી પાડવાનું બીડું ઝડપ્યું હતું. 48 વર્ષોમાં લાખો ગરીબ વર્ગના જરૂરિયાતમંદ લોકો માટે આ દવાખાનું આશીર્વાદ રૂપ સાબિત થયું છે. હું અહીંયા મણિબેન કોઠારી હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ આપું છું. આનું ખરેખર નામ છે મણિબેન કોઠારી, પણ એને વધારે તો ચારાનાવાળા દવાખાના તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે જ્યારે આની 42 વર્ષ પહેલાં સ્થાપના થઈ તો અહીંયા ભાવ હતો 25 પૈસા. 25 પૈસાને આપણે ચારાના કહીએ છીએ એટલે ચારાનાવાળા દવાખાના તરીકે આ વધારે પ્રખ્યાત થયું. પછી થયા આઠાના, પછી થયો એક રૂપિયો. અત્યારે અમે એક રૂપિયામાં દવા પેશન્ટને આપીએ છીએ. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો આ સાથે અત્યારે સમાચારમાં બસ આટલું જ. નમસ્કાર.